નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે એક એવો ચહેરો કે જે ચહેરો પોતે જ ઓળખ છે, નામ નથી આપતો, સીધો જ ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. ગ્રેસફુલ એક્ટ્રેસ, બહુ સ્પેસિફિક સભાનતાપૂર્વક શબ્દ યુઝ કરું છું, ગ્રેસફુલ એક્ટ્રેસ રાગિણીજી સાથે. રાગિણીજી, ગ્રેસફુલ વર્ડ નોર્મલી જ્યારે પણ ચર્ચા થાય કદાચ રાગિણીજીને સ્ક્રીન પર જોયા હોય, પરંતુ કોઈક વ્યક્તિ જ્યારે અંગત રીતે રાગિણીજીને ઓળખતા હોય, એવી વ્યક્તિને જ્યારે કોઈકે ફક્ત સ્ક્રીન પર જોયેલી છે, એવી વ્યક્તિ જ્યારે પરિચય પૂછે છે કે કેવા છે રાગિણીજી, અને તરત કહેવાય કે એક જ આવે છે સામેથી રિપ્લાય કે શી ઇઝ અ ગ્રેસફુલ એક્ટર, શી નો વોટ ઇઝ ધ ડિસ્ટન્સ, કેટલું રાખવું જોઈએ, આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે લાંબો સમય લોંગ લાસ્ટિંગ અકબંધ રહીને ટકી શકાય, એનો જવાબ છે રાગિણીજી. ઓળખ સાચી છે? લગભગ તો સાચી છે, કારણ કે જે માન્યતા છે એ એટલા માટે છે, ને જે મારો એટીટ્યુડ છે એ પણ એટલા માટે છે, કારણ કે આ વસ્તુ મને ગળથૂથીમાં મળી છે. કારણ કે આમ જોવા જઈએ તો મારી ફેમિલી, એમ કે મારા પેરેન્ટ્સ, મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ બધા જ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એટલે હું એમ કહું કે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ લગભગ 40s કે 30s વખતથી, સાયગલના જમાનાથી, મારા નાનીજી પોતે એક્ટ્રેસ હતા, હિરોઈન હતા, મારા નાનાજી પોતે મ્યુઝિક ડાયરેક્ટર હતા, પ્રોડ્યુસર હતા. એ વખતે કંપની જ હતી, ત્યારે દેશના ભાગલા પણ નહોતા થયા, એટલે લાહોરમાં કંપની નાટકો માટે જતા હોય. પોતે ફિલ્મ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે, ગુજરાતી, હિન્દી, મરાઠી ફિલ્મ્સ બનાવી છે એ જમાનામાં, અને એટ ધ સેમ ટાઈમ એમણે પ્લે પણ પ્રોડ્યુસ કર્યા છે. એમની પોતાની કંપનીઝ હતી, પછી એઆર કારદાર છે, કે બીજા બધા એવી વ્યક્તિઓ સાથે સંકળાયેલા હતા, ગુરુદત્તજી છે, એ બધા સાથે સંકળાયેલા હતા, સાથે ઉઠવા બેસવાનું હતું. એમણે એ સમયથી એ લોકોએ બધાને જોયા છે. સો યુ કેન સે જે એથિક્સ છે જે આ ફિલ્ડના, એ આપને ઓલરેડી વારસામાં મળેલા છે અને એને જ અકબંધ આપે રાખ્યા છે, એટલે અમને એક એક શિક્ષણ મળ્યું છે એનું. એ પછી મારા મમ્મી પોતે આર્ટિસ્ટ હતા, મારા પાપા મ્યુઝિક ડાયરેક્ટર હતા, એટલે એમને પોતાની રીતે ઇન્ડસ્ટ્રી જોઈ છે. એટલે મારા ફાધર મ્યુઝિક ડાયરેક્ટર હતા, એટલે રફી સાહેબથી લઈને લતાજીથી લઈને, એટલે જે સિંગર્સ, ગાયક ગાયિકાઓ છે, પછી જે ગીતકારો છે, બીજા સંગીતકારો છે, એમની સાથે ઉઠક બેઠક એમની રહેતી હતી. જિંગલ્સ પણ ખૂબ બનાવતા હતા, એટલે અત્યારે અમુક જે સિનિયર કહેવાય છે એ વખતે નવા હર. શું શું કહી શકાય? આપે કીધું તે પ્રમાણે ત્રણ જનરેશનથી આપ સતત આવો જ એક બહોળો અનુભવ રાગિણીજીને પોતાને પણ છે, કૃષ્ણકાંતથી લઈને કદાચ સંદીપ પટેલ. આ વેરિએશન કદાચ હું માનું ત્યાં સુધી બહુ જ ઓછા આર્ટિસ્ટ, કારણ કે આ ત્રણ પેઢીના લોકો જે કસબીઓ છે એવા લોકોએ પણ સતત સ્વીકાર્યા હોય આપને, અથવા કોઈ આર્ટિસ્ટને, એ પણ એક આઈ થિંક રસપ્રદ ઘટના છે. હું માનું છું કે મારું નસીબ છે, મારા વડીલોના આશીર્વાદ છે, કે એમને જે મને શિક્ષણ આપ્યું, કે એમને જે મને એમ કહીએ કે આ ક્ષેત્રની જે ટેકનિક પણ હોય કે એક સમજદારી આપી મને, ને એટ ધ સેમ ટાઈમ મારા નિર્માતા અને દિગ્દર્શક કે મારા લેખકો, એમને મારામાં જે ફેથ રહ્યો છે, વિશ્વાસ રહ્યો છે કે આ વ્યક્તિ આ ટાઈપની છે અને આ રીતનું કામ કરશે. કારણ કે મને ખબર છે કે જ્યારે હું કોઈ કામ કરવા જાઉં છું તો એક તો જે પણ એમના એક્સપેક્ટેશન હોય, જે એમને મત બાંધ્યું હોય કે મારે કે કોઈ કેરેક્ટર છે કે કંઈક જે કંઈ પણ હોય, તો મારે એમની જે આશા છે કે જે એમનું એ ઈચ્છાઓને પૂરી કરવાની હોય છે, કે એમનો કોઈક શોટ લેવાનો હોય કે કોઈ કેરેક્ટરાઇઝેશન છે તો ડિસ્કસ કરે, તો મને મારે એ રિઝલ્ટ આપવું જોઈએ એમને, 99.9% આપવું જોઈએ, અને એની માટે જેટલી મહેનત કરવાની હોય મારે કરવી જોઈએ, એ મારી ફરજ અને જિમ્મેદારી જે કંઈ પણ ઇન્વોલ્વમેન્ટ એ મસ્ટ. અગેન આ જ્યારે પણ આપનો પરિચય કદાચ કોક આપના ફિલ્ડમાં સંકળાયેલી વ્યક્તિ આપતી હોય છે, આ વાતનો ચોક્કસ ઉલ્લેખ કરે છે કે કદાચ જે નવલકથા પરથી અથવા તો સ્ક્રિપ્ટની ડેપ્થમાં જવું, ઇવન ત્યાં સુધી કે લોકેશનની પર્સનલ વિઝિટ પણ
રાગીણીજી શૂટ પહેલા કરતા હોય છે. જ્યાં હું કરું છું ને એ લોકેશન, કારણ કે લોકેશનની બહુ અસર પડતી હોય છે. ઘણીવાર અમુક લોકેશન પર જાઓ ને તમને ગમે નહીં, એ નેગેટિવ વાઇબ્રેશન્સ આવતા હોય ને તમે અનઇઝી ફીલ કરો. ઘણા લોકેશન એવા હોય છે કે તમે જાઓ એટલે તમને ગમે, પોતાપણું લાગે ને તમે વધારે ખીલીને કામ કરો, ઉત્સાહ વધે. એટલે આ બધી વસ્તુ હું કપડાંથી લઈને માથાના વાળથી લઈને મેકઅપથી લઈને દરેક વસ્તુનું ધ્યાન રાખું છું. મારું કેરેક્ટર કઈ ટાઈપનું છે એ હિસાબે મને જો તમે પૈસાવાળી બતાવો તો હું એ હિસાબે તૈયાર થઈશ, જો તમે મને ગરીબ બતાવો તો હું એ હિસાબે તૈયાર થઈશ. શહેરની છું, ગામડાની છું, મને વૃદ્ધ બતાવો. મારી પહેલી જ ફિલ્મમાં મેં વૃદ્ધનો રોલ કર્યો છે. મારી ફિલ્મ ડાકુરાણી ગંગા, એમાં જ્યારે મારી એન્ટ્રી થાય છે તો એ ઓલ્ડ બતાવી છે, ખાલી લટ બતાવી હતી, પણ હતું તો ત્યાંથી ફ્લેશબેકમાં ફિલ્મ જાય છે. એટલે પહેલી જ ફિલ્મ એ હતી. ધેટ ટાઈમ આઈ વોઝ ઓનલી આઈ થિંક સો 18-19. મને એ વાત કરવી છે 18-19ની. પહેલો બ્રેક, રાગીણીજીને સતત વારસામાં અભિનય તો મળ્યો હતો, પરંતુ આટલા અભિનય પછી પણ કોઈ પણ મોટા બિઝનેસમેનનો દીકરો હોય એ પણ જ્યારે પોતાનું પહેલું ડીલ કરે ને, કદાચ એની રકમ ખૂબ કદાચ નાની હોય, જિંદગીભર ભૂલી ન શકે. નાઉ મને સ્પષ્ટ આન્સર જોઈએ છે. 18 years 18-19માં જે બ્રેક મળ્યો, રાગીણીજીના પોતાના ટેલેન્ટના કારણે મળ્યો હતો કે પછી આવું ફેમિલી બેકગ્રાઉન્ડના કારણે સિફારિશથી મળ્યો હતો? બહુ સ્પષ્ટતાથી કહું તો મારી ટેલેન્ટને કારણે, કારણ કે એ પહેલાં હું નાટકોમાં કામ કરતી હતી, એ પણ નાના મોટા રોલ કરતી હતી. એવા કોઈ રોલ મોટા કર્યા નથી મેં, 5 મિનિટની 10 મિનિટની એન્ટ્રી. ખાલી મેં એક નાટક હતું તરસ્યો સંગમ અને બીજું હિમ અંગારા, બંને જે નાટકો બન્યા એ હરકિશન મહેતાના નવલકથા પરથી. એક તો તરસ્યો સંગમ એમની નવલકથા હતી અને ડૉક્ટર રોશનલાલ એના ઉપરથી હિમ અંગારા. તો એ બંનેમાં મારા પાત્રો બહુ વખણાયા. જ્યારે એમણે પ્રવાહ પલટાયો એના ઉપરથી ડાકુરાણી ગંગા બનાવવાનો નિર્ણય કર્યો, ત્યારે એ લોકો કોઈ બીજી આર્ટિસ્ટ માટે તપાસ કરતા હતા. એક તબક્કે હની છાયા જે ડિરેક્ટર છે એમણે કહ્યું કે છોકરી તમારા ઘરમાં છે ને તમે બહાર શોધી રહ્યા છો. એમને કોઈ એવી વ્યક્તિ જોઈતી હતી જેની કોઈ ઇમેજ ના હોય, લોકોને એના વિશે કંઈ ખબર જ ન હોય, ટોટલી ન્યૂ કમર હોય. એ વખતે તો હું ભણતી હતી, હું મારા ફર્સ્ટ યરમાં હતી, ને મને જ્યારે એમણે કહ્યું કે આવી રીતે છે ફિલ્મ પહેલાં તો મને કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો, કારણ કે મારે ભણવું હતું. એટલે મેં કીધું મારે કંઈ ભણવું, મારે ભણવું છે, મને કોઈ એક્ટિંગમાં એવો કોઈ ઇન્ટરેસ્ટ નથી ને મારે કંઈ કરવી નથી ફિલ્મ. તો એમણે કીધું ખાલી આ એક જ ફિલ્મ છે ને આ ટાઈપનો ટાઇટલ રોલ છે. મારા પેરેન્ટ્સ સાથે એમણે વાત કરી, મારા ડિરેક્ટર સાથે વાત કરી ને એમણે કહ્યું કે ભાઈ એમને કહો કે સમજાવો કે આ કરે. એમાં બીજું એક હતું જે મને વધારે એટ્રેક્ટ કરી ગયું કે એમાં ફાઇટ કરવાની હતી અને રાઇડિંગ ઘોડેસવારી કરવાની હતી. હું નાનપણથી જરા ટોમ બોયસ ટાઈપની હતી એટલે ઘોડેસવારી તો અમે દર મહિને કે ક્યારેક રજાઓ થાય એટલે અમે માથેરાન છે કે અધરવાઇઝ પણ ઘોડેસવારી કરતા, એ મને આવડે જ છે. તો મારે તો એની ટેકનિક જ શીખવાની હતી ને ફાઇટ શીખવાની હતી. તો એનું એટ્રેક્શન મને વધારે હતું કે મને આ શીખવા મળશે, બાકી ફિલ્મ તો સમજ્યા. મારો એ બહુ જ પ્રેક્ટિકલ કહું છું, મારો એ જ એટીટ્યૂડ હતો. ને મારે એ ફિલ્મ કર્યા પછી ફિલ્મ કરવી જ નહોતી, કારણ કે મેં એ દિશામાં વિચાર્યું જ નહોતું ક્યારે. બસ એ ફિલ્મ કરી ને ફિલ્મ સારી ચાલી, હિટ થઈ ગઈ. ઓકે ઓકે, અહીંયા રોકેશ, ટોમ બોય જેવી પ્રકૃતિ, ખાસ કરીને સાહસ કરવાની જે વૃત્તિ હતી તેના વિશેની વાત કરીશું એક નાનકડા બ્રેક પર. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. રાગીણીજી, બ્રેક પહેલા આપે કીધું તે પ્રમાણે કે ટોમ બોય જેવી પ્રકૃતિ ગમે, કંઈક સાહસ કરવું ગમે, કંઈક નવું કરવું ગમે, અને તું છોકરી છે તારાથી આ ન થાય આવું સાંભળતા હશો ત્યારે ક્યાંક ખુન્નસ આવતું હશે, જો હું કદાચ પ્રિડિક્ટ કરું તો. રાઈટ, કોઈક બોલે તો જરૂર આવે, પણ મારા ઘરમાંથી એવું થતું કે આ કેમ ન થાય. નાઉ સ્કૂલિંગની વાત કરીએ, આપણે સ્કૂલ ડેઝ ની વાત કરીએ, તોફાની હતા રાગીણીજી, પનિશમેન્ટ ક્યારેક તો મળી જશે. હા હા, યાદગાર પનિશમેન્ટ ના લેસન નહીં કરવાનું, એટલે ક્લાસની બહાર ઉભા રહેવાનું.
પણ હું 7th સ્ટાન્ડર્ડ થી SSC સુધી મોનિટર રહી હતી કે ને, ઘણીવાર તોફાની બાળકોને મોનિટર બનાવી દે. ઓકે ઓકે. પણ હું તોફાની નહોતી, સ્ટુડિયસ હતી, બ્રિલિયન્ટ હતી. 1 થી 5માં કે 1 થી 10માં જ મારા રેન્ક રહેતા હતા. પણ હું સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ લીધી હતી. શોર્ટપુટમાં મને ગોલ્ડ મેડલ મળેલું ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં, ને સ્પોર્ટ્સમાં મને એટલે, ને પાછું હું જરા લેફ્ટી છું એટલે એનો એડવાન્ટેજ હું બહુ જ ઉઠાવતી હતી. કારણ કે ખબર છે કે તમારી સાથેના બીજા 10 જણા બધા રાઇટી હોય, નોર્મલી વધારે કરીને બધા રાઇટી હોય છે, અને હું લેફ્ટી એટલે મારે તો રોજ એ લોકોને ફેસ કરવાના જ હોય એટલે મને એમની આદત હોય, પણ એ લોકોને મારી આદત ન હોય. કારણ કે વર્ષમાં એકવાર એ લોકોને ચાન્સ મળતો હોય એટલે હું એ બધાનો એડવાન્ટેજ બહુ જ ઉઠાવતી હતી, ને લગભગ અમારી ટીમ જીતતી હતી. એટલે એ બધી વસ્તુનો મને પહેલેથી શોખ હતો, અને બહુ ફ્રેન્કલી કહું તો મને સ્પોર્ટ્સનો જ વધારે હતો. મને ટ્રેકિંગ પર જવું, ટ્રેકિંગ ઉપર જ હું અહીંયા જ આવું છું. કારણ કે ટ્રેકિંગ વિશેની વાત કરીએ, એ મને પૂછવાનું હતું. આપે થોડો વહેલો સિલેબસની અંદર પહેલા લાવી દીધો આપે. ટ્રેકિંગનો કોઈ કોઈ કેવો અનુભવ ટ્રેકિંગમાં, કે અગેઇન, કારણ કે આ એક સ્પોર્ટ એવી છે કે જેની અંદર નોર્મલી મેલ ડોમિનેટ કરતું હોય. ના ના, એવું જરાય નથી. સ્પોર્ટ્સમાં તો હું લેતી હતી ઇન્ટરેસ્ટ. એટ ધ સેમ ટાઈમ નાનપણથી અમે લોકો માથેરાન જ્યારે જતા હતા ત્યારે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ દરેક વખતે, એ વખતે તો આટલી બધી સુવિધાઓ નહીં હતી, પહાડો ચડાવતા હતા, ઉતરાવતા હતા, એ પણ જંગલોમાં. ખાવાનું કંઈ જ નહીં, સવારે 6 વાગ્યામાં લઈ જાય ખાધા પીધા વગર, અમને પહાડો ચડવાના ને ઉતરવાના, અને કોઈ સાધન સામગ્રી ન હોય. તમારો સામાન તમે લીધો છે, તમે જ ઉચકો, ને ઘોડેસવારી પડો તો તમે જ ઊભા થાવ, એ રીતની એટીટ્યુડ. એટલે મિલિટરી ટ્રેનિંગ મળેલી છે અમને, ને મને પહેલેથી જરાક શોર્ટ ટેમ્પર તો હું છું જ, ને કંઈ પણ હોય તો સીધો કોલર જ પકડો. એટલે એવા એક બે કિસ્સા પણ થયા હતા કે નેચરલી જરા યંગ થાઓ એટલે છોકરાઓ તમારી મસ્તી કરે કે કોઈ કમેન્ટ પાસ કરે કે સીટીઓ પાડે, એટલે જઈને કંઈ બોલવાનું નહીં, કોલર પકડવાનું તમાચો મારો. એટલે એ ચેન ફાઇટિંગ એ બધું નાના મોટા પાયે કરે. સો ડાકુરાણી ગંગા આમ આમ જોવા જાય તો લગભગ એપ્રોપ્રિએટ જે આપ્યું હતું કે હાથ છૂટો હોય, અન્યાય સહન નહીં કરવાનો, અને ગુસ્સો છે એ સડનલી એક્સપ્રેસ કરે. એટલે ઘણી વાર એમ થાય કે જયારે ફાઇટ સીન આવે ને ત્યારે હું તમને કહી દઉં એમ કે હા શાજા આજે હાથ જરા છૂટો થયો, થોડી એક્સરસાઇઝ મળી ગઈ. ને અધરવાઇઝ મને ટ્રેકિંગનો જે શોખ છે, હું હમણાં તો લગભગ એમ કહીએ કે 7-1 વર્ષ પહેલાં, હમણાં જઈ નથી શકી મારા કામના હિસાબે, પણ છોટા કૈલાશ ને માનસરોવર ને બધે જઈને આવી છું. એટલે મને એ બધું ગમે જ છે, ને હું એ માટે મારે કામ છોડવું પણ પડે તો હું છોડી દઉં છું. લોકો આપની આ સાહસ વૃત્તિ જે આપે કીધું ટ્રેકિંગ છે, શોર્ટ ટેમ્પર બહુ ઓછા લોકો જાણે છે, પણ લોકો આપના માટે જ્યારે પરિચય આપે ત્યારે એમ પણ કહે છે કે જો રાગીણી જીને વાત ન કરવી હોય તો 5 કલાક આપની બાજુમાં બેઠા હોય ને નક્કી કરે કે મારે વાત નથી કરવી, તો એ ન પણ કરે. જી હા, મારી ઇમ્પ્રેશન છે ને હું એવી જ છું, મને જેની સાથે ફાવે એની સાથે વાત કરું. આવી રીતે રોચો કે ખરેખર? ના, હું પહેલેથી જ એવી છું, મને ફાવે એની સાથે વાત કરું. આજે તમારી સાથે હસીને વાત કરું છું, કાલે મારું મૂડ ન હોય તો નહીં વાત કરું. મારા મનમાં કંઈ નથી હોતું, પણ આઈ ડોન્ટ નો હું એ આના કારણે મિત્ર વર્તુળમાં પરિવારજનોમાં ક્યાં ગેરસમજ પણ ઊભી થાય છે ખરી રાગીણીજીના ઇમેજમાં? ના, પરિવારના લોકોને તો જ ખબર છે કે હું કઈ ટાઈપની છું, એમને ખબર છે કે એના કામ સાથે સંબંધ છે, એને જે કરવું છે એ કરશે, એટલે બધા જાણે છે મારો સ્વભાવ. હવે મારી સાથે કામ કરીને મારા કો આર્ટિસ્ટ છે કે અમુક મિત્રો જે સાથે કામ કરતા કરતા થયા હોય એ લોકો મારો સ્વભાવ જાણે છે કે આ શાંત પ્રકૃતિની છે, પણ જેને નથી ખબર તો એ કહે છે કે ખડુસ છે, ઘમંડી છે. તો હું હા પાડું છું, હું ચર્ચા કરું, હું ના પાડું તો ચર્ચા થશે, તો હું હા પાડું તો ચર્ચા નહીં થાય ને, પીરિયડ. તો હું આમ જ છું, એટલે એ વસ્તુ આગળ વધતી જ નથી. અને બીજી આના લીધે એક એડવાન્ટેજ એ છે કે ગમે તે વ્યક્તિ મારી પાસે આવીને વાત નથી કરી શકતી, ને આ ઇન્ડસ્ટ્રીમાં તમારે રહેવું હોય તો તમારે કેટલું ડિસ્ટન્સ બધા સાથે રાખવું એ તમારા ઉપર નિર્ભર થાય. તમે ઇન્ડસ્ટ્રીને બદનામ નથી કરી શકતા કે આ વ્યક્તિએ એડવાન્ટેજ લીધો કે આને કમેન્ટ પાસ કરી કે આને આમ કર્યું. નો, તમે તમારી ડિગ્નિટી રાખો, તો એ બહુ મહત્વનું છે. તો તમારી પાસે કોઈ નહીં આવે, કોઈ તમારી મજાક નહીં કરી શકે, એમને ખબર છે કે આમની સાથે કામ પૂરતી વાત થાય, મને મારા કામ સાથે નિસ્બત છે, હું એકદમ એમ કહીએ એકાગ્રતાથી કામ કરું છું, વફાદારીથી કામ કરું છું, શ્રદ્ધા સાથે કામ કરું છું. છેલ્લો એવો કયો પ્રસંગ હતો જ્યારે રાગીણીજીની આંખમાંથી આંસુ નીકળ્યા હતા, છેલ્લે ક્યારે રડવું આવ્યું? મારા મમ્મી ગુજરી ગયા ત્યારે 2004માં. બાકી કામ કરતી વખતે
અમુક લાઈફની એવી વસ્તુઓ હોય છે, ફેમિલીમાં બની હોય, અધરવાઇઝ ફ્રેન્ડ સર્કલમાં હોય, કે તમે સતત કામ કરતા હોય તો ક્યારેક એકલા પણ પડી જાઓ, કે તમે કારણ કે બધાથી દૂર હો, તો તમને એવા કોઈ સીન આવે કે એવા કોઈ સંવાદો આવે ત્યારે તમે અંદરથી કામ કરતા, હૃદયથી કામ કરતા હો છો, ત્યારે તમે એક્ટ નથી કરતા. પણ છેલ્લી હું સાચે જો રડી હોઉં તો મારા મમ્મીના અવસાન વખતે રડી હતી, બીકોઝ સતત મારી પાસે હતા ને મને ખબર હતી કે કદાચ ગમે ત્યારે ગમે તે, કારણ કે શી વોઝ નોટ વેલ, પણ અચાનક મળ્યા વગર જશે ને થોડા સમય, એટલે 2 કલાક હું મોડી પડી, કારણ કે હું ફોરેનથી આવી રહી હતી અને મને ખબર જ નહીં કે આવું કંઈ બનશે. ને એરપોર્ટ પર ઉતરતાની સાથે એ વસ્તુ બની ને મને ખબર પડી, એટલે મારી માટે એમ કહે ને કે મારો એન્ડ હતો. ને એના પછી મારામાં ઘણા ચેન્જીસ આવી ગયા છે, સ્વભાવથી પણ અને મારા વર્તણૂકમાં પણ. મમ્મીના ગયા પછી કંઈક એક એવું કન્ફેશન કે જેનાથી મમ્મીને હર્ટ, મમ્મી હર્ટ થયા હોય, કદાચ એમની સામે કન્ફેસ ન કર્યું? ના, એવી રીતે તો હતું નહીં, કારણ કે મારા મમ્મી બહુ જ બોલ્ડ હતા. કોઈ પણ વસ્તુ હોય તો સમટાઈમ્સ આપને કંઈક અંદરથી ખૂંચતું હોય કે આ વસ્તુ મારાથી ખૂંચતી એ જ હતી કે એમના છેલ્લા સમય, આટલો વખત હું હંમેશા એમની પાસે રહી, છેલ્લા સમય હું એમની પાસે નહોતી, જ્યારે એ મને સતત મારા નામનું રટણ કરી રહ્યા હતા ને મારી યાદ આવતી હતી કે ક્યારે આવશે, કેમ હજી નથી આવી, કારણ કે હું મોડી પડી હતી. એટલે એ મને જિંદગીભર એ ડંખતો રહેશે છે. બસ એ સિવાય મને કોઈ વાતનો રંજ નથી. એક એમની દીકરી તરીકે આપણે એક બાળક હોઈએ કે જરા મોટા થઈએ તો ઘણા એવા કિસ્સાઓ બનતા હોય કે ક્યારેક કંઈ કહી દીધું, જાણે અજાણે મન દુઃખ થઈ ગયું હોય મારાથી, તો લાખો વાર મેં એ માટે પશ્ચાતાપ કર્યો હશે કે મારાથી ભૂલ થઈ હોય તો માફ કરો મારા વડીલો માટે. કારણ કે અમારા ઘરમાં એક પહેલેથી સિસ્ટમ છે કે વડીલોનું માન રાખવું, આજની તારીખમાં પણ, કે કોઈ પણ મોટું આવે તો તરત ઊભા થઈ જાઓ, એમનું માન રાખો. એ 10ની વચ્ચે પણ બોલે તમે સામે જવાબ નહીં આપી, એ વખતે ગરદન નીચે કરીને સાંભળી લઈએ. ફાઇન 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 ફાઇન. લાઈફની ઘણી બધી અંદર અંતરંગ વાતો કરીએ છીએ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. રાગીણી જેને ખુશ કરવા હોય, બહુ અઘરું કામ છે, કે થોડો થોડો રિઝર્વ નેચર છે નહીં પણ પ્રયત્ન કરે છે એવી 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 એક ઇમેજ ઉભી કરવાની કે સી આઈ એમ રિઝર્વ, મારી જોડે કોઈ શાણપટ્ટી નહીં જોઈએ, ઓકે, મારું એક આ દાયરો મેં બનાવેલો છે, એવું એવું રાગીણીજીએ પોતે બનાવેલી એક આભા છે. પણ 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 આ આભા તોડીને કોઈ વ્યક્તિ અંદર આવવા માંગતી હોય અને ખરેખર જો રાગીણીજીને કોઈ ખુશ કરવા માંગતે હોય, કઈ રીતે કરી શકે? ના, એવું તો નથી કે મેં મારી એક એક દાયરો બનાવ્યો છે કે એક મેં લિમિટેશન્સ છે, એવું તો નથી જ કે ભાઈ હું આ રીતનું છું. હું જે છું તે હું હકીકતમાં છું જ, ને એવું કંઈ નથી કે હું હંમેશા રિઝર્વ રહું છું. હું અધરવાઇઝ બહુ જ મસ્તીખોર પણ છું એટલી જ, પણ હું મારા ફેમિલી મેમ્બર્સમાં કે બાળકો સાથે કે હું જ્યારે કોઈ સરસ જગ્યાએ હોઉં કે કંઈ મને કુદરતી વાતાવરણ મળે એ વસ્તુનો મને આનંદ થાય છે. હું જ્યારે જો કોઈ કામ કરું છું ને મને એ કામનું મને જોબ સેટિસ્ફેક્શન મળે છે તો હું ખૂબ ખુશ થઉં છું. કે કોઈને તમે પડખે ઊભા રહ્યા હોય તકલીફમાં, એવા ઘણા કિસ્સાઓ બનતા હોય છે, તો ત્યારે મને આનંદ થાય છે કે કંઈ નહીં હું ક્યાંક નિમિત્ત તો બની. એટલે એ મને એ એપ્રિશિએશન નથી જોઈતું, પણ મને અંદરથી ખુશી થાય છે કે મેં કંઈક નાનું સારું કામ કર્યું. બસ રાગીણીજી, હું જાણીતું વાક્ય લોકો ઉપયોગ પણ કરતા હોય છે વારે વારે, લવ એટ ફર્સ્ટ સાઈટ, કેટલું બિલીવ કરો છો? ઘણું જ મારી લાઈફમાં જ બન્યું. દીપક ઘીવાલા મારા કરતાં ઘણા મોટા છે, 16 વર્ષ મોટા છે, સાથે કામ કરતા હતા, ખાલી એક ઇમેજ હતી કે મારી લાઈફમાં વ્યક્તિ આવે તો આવી વ્યક્તિ આવે, એવું મેં વિચાર્યું હતું, પણ મને ખબર નહોતી કે એ જ વ્યક્તિ આવશે. ને જ્યારે એમણે કન્ફેસ કર્યું કે મારી મારા મનમાં તારી માટે આ પ્રકારની લાગણીઓ છે, એની માટે અમે લોકોએ થોડો સમય રાહ પણ જોઈ, બીકોઝ એ પરણેલા હતા, 2 બાળકોના પિતા હતા. એમનું જ્યારે સેપરેશન થઈ ગયું, કારણ કે હશે એમના ફેમિલી પ્રોબ્લેમ્સ, મેં ક્યારેય પૂછ્યું નથી, કારણ કે મારો કોઈ હક નથી બનતો, પછી જ અમે લોકોએ સિરિયસલી વિચાર કર્યો. એટલે હું તો હજી આંખ ખોલું દુનિયામાં બહાર આવવા માટે, એ પહેલાં તો મને એક વ્યક્તિ ગમી ગઈ, બસ ત્યારથી આજ સુધી. પછી મેરેજ પણ કરી લીધા, પહેલાં ફ્રેન્ડ્સ તરીકે હતા, પછી અમે મેરેજ કરી લીધા.
એ વખતે એ સમય દરમિયાન ઘણું સહન કર્યું ફેમિલીમાંથી, બીજાઓની તો મને પડી નથી, જવાબદાર હું ફેમિલી સાથે જ છું, તો ત્યાં જરા સહન કર્યું. દીપકભાઈની જે પ્રપોઝલની જે વાત હતી એ બહુ રસપ્રદ છે, મારે આપના મોઢે સાંભળવી છે. કદાચ કોઈ થર્ડ પાર્ટી કે એના કરતા બેટર, કે કારણ કે એ પણ ડરતા હતા આપની પાસે પ્રપોઝ કરવામાં. આઈ થિંક એમણે પણ લગભગ ઘણી વખત વિચાર કર્યો હતો કે હાઉ આઈ પ્રપોઝ, કઈ રીતે કરું એમને. વેલ, વિચાર કદાચ ડરતા તો નહીં હશે, કારણ કે સિનિયર હતા, સિનિયર હતા, એક તો ઉંમરમાં મોટા, ભણેલા, બે બાળકના પિતા, ને આ વસ્તુ કહેવી એ માટે ગટ્સ પણ જોઈએ, કારણ કે હું તો આખી શોક થઈ ગઈ હતી, કારણ કે મેં વિચાર્યું જ નહોતું. બીકોઝ એક ડ્રીમ હતું, કે ડ્રીમ પર્સનાલિટી જ બાંધી હતી કે આવી વ્યક્તિ, પણ એ જ વ્યક્તિ કહેશે એ મને ખબર નહોતી. એટલે એમણે અંદરથી એક ગભરામણ તો હશે જ કે મારે કઈ રીતે કહેવી ને એનું રિએક્શન શું આવશે. હું તો એકદમ બ્લાન્ક જ થઈ ગઈ હતી ત્યારે. પછી મેં વિચાર્યું ને મારા મનમાં જે હતું નેચરલ એક નોર્મલ ક્વેશ્ચન છે કે તમે તો આમામ આમામ XYZ છો, હાઉ કેન યુ થિંક. પણ એ વખતે એમના કંઈક પ્રોબ્લેમ્સ ચાલતા હશે. એનીવેઝ, 3 વર્ષ પછી એ બધી વસ્તુ જ્યારે ક્લિયર થઈ પછી અમે સિરિયસ થયા કે હા મારે, ને એક હતું કે હું જ્યારે કોઈ વસ્તુનો નિર્ણય કરી લઉં છું કે મને આ વસ્તુ જોઈએ છે કે મારે આ વસ્તુ કરવી છે, તો હું એ કરીને રહું છું, પછી ગમે તેટલા વિરોધ આવે. ને મેં એકવાર હાથ પકડ્યો એટલે હાથ પકડ્યો. એવી કઈ આદત આપને લાગે છે કે આ આદત મારે સુધારવી જોઈએ? મારો ગુસ્સો, હું બહુ શોર્ટ ટેમ્પર છું, હમણાં તો ઘણો કંટ્રોલમાં આવ્યો છું. કામ કરતી વખતે કોઈ કામમાં ધ્યાન ન આપે, મસ્તી મજાક કરે, એમ કે ક્યાં ચાલી જશે, કોણ જુએ છે, શું ખબર પડે છે. પોતાના કામ પ્રત્યે જો વફાદાર જે વ્યક્તિ નથી હોતી એ મને જરાય નથી ગમતી, ને એ વસ્તુ માટે હું ગમે ત્યારે બોલી શકું છું. આટલા આટલા લાંબા સમય પછી ફરી એકવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણો લાંબો બ્રેક, કારણ કે લોકો વેઇટ કરતા હતા કે ક્યાં 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 ખોવાઈ ગઈ, આ કેરેક્ટર ક્યાં ખોવાઈ ગયું. નાઉ એના પછી અચાનક જ આ રીતે, આઈ થિંક હું માનું ત્યાં સુધી 8-10 વર્ષ, હા, ગુજરાતની કોઈ મેક હોય અને એની અંદર રાગિણીજી લગભગ 10-11 વર્ષ પછી એન્ટ્રી થાય, શું હતું આ 10 વર્ષમાં? શા માટે, શું ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી, ચાહે તે ટેલિવુડ હોય કે પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય, ઓફર નહોતી આવતી કે પછી ચૂઝી થઈ ગયા હતા? ચૂઝી પણ નહોતી ને ઓફરનો પણ સવાલ નહોતો, કારણ કે મેં જ્યારે ઇન્ડસ્ટ્રી છોડવાનો વિચાર કર્યો ત્યારે જે ઓફર્સ હતી જેના સાઇનિંગ અમાઉન્ટ્સ લીધેલા એ પાછા રિટર્ન કર્યા હતા અને બીજાઓને ના પાડી હતી. બિકોઝ એક એવો પોઈન્ટ આવી ગયો હતો કે મને થયું કે હવે મારે ફિલ્મ નથી કરવી, ને જેમ મેં કહ્યું તેમ કે એકવાર હું નિર્ણય લઈ લઉં છું કે મારે આ વસ્તુ નથી કરવી તો હું નથી જ કરતી. ફિલ્મો એવી બનવા માંડી હતી કે એ વખતે સાઉથની ફિલ્મો આવવા માંડી હતી તો એનું રિમેક ગુજરાતીમાં થતું હતું. મને ઓરિજિનલ જોવા મળતું હોય તો હું રિમેકમાં શું કામ જાઉં? આજે પણ રિમેક બનતી હોય છે, હિન્દી ફિલ્મો પણ બને છે, પણ એને કઈ રીતે બનાવો છો? કે સ્પેશિયલ ટચ આવવો જોઈએ, કઈ પોતાપણ, આપણી આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર તો હોવું જોઈએ. તમે બેઠી નકલ કરો તો કેમ ચાલે? એટલે મેં 83-84માં મેં નક્કી કર્યું કે મારે ફિલ્મ નથી કરવી, કારણ કે હું કોઈ કામ કરવા માટે ફિલ્મમાં આવી જ નહોતી. એક શોખથી આવી હતી ને શોખથી કરી રહી હતી. ફિલ્મોની મારે કમી પણ નહોતી. બેસ્ટ ઓફ ધી રોલ્સ, બેસ્ટ ઓફ ધી ફિલ્મ, સારામાં સારા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે, સારા એવોર્ડ્સ મળ્યા છે, બધું જ મને, શું નથી મળ્યું? ગુજરાત તરફથી મને જે માન સન્માન, જે મારી કરિયર બની છે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ બનાવી છે. એટલે આ છોડવાનો નિર્ણય હતો કે મારે જો સારી ફિલ્મ નથી બનતી કે નથી તો મને ઈચ્છા નથી થતી તો હું કમ અને કામ નહીં કરું. નાઉ નાઉ નાઉ, હરકિશન મહેતાની નોવેલ ઉપરથી બનેલી, કદાચ હું માનું ત્યાં નોવેલ ઉપરથી બનેલી કોઈ પણ નવલકથા ઉપરથી બનેલી પહેલી ફિલ્મ હતી એ ડાકુરાની ગંગા. ક્યાંક આમ લાગે છે કે વેક્યુમ છે સારા રાઇટરનો, અથવા તો પછી એવું કોઈ સિલેક્શન નથી ડિરેક્ટર પાસે કે પ્રોડ્યુસર પાસે કે ખરેખર આને લઈને મૂકીએ તો ચાલે, કા હિંમત નથી કે પછી એ નજર નથી? તમે બરાબર કહ્યું, નજર નથી, હિંમત નથી. બાકી આપણી પાસે ઘણા એવા નવલકથાકારો છે, નવલકથાઓ છે, નવલિકાઓ છે, સારામાં સારા રાઇટરો પણ છે. આજે ગુજરાત પાસે સારા કલાકારો પણ છે. એ વખતે નહોતા એ લોકો ધ્યાન આપતા, ને કદાચ એવા કલાકારો આવતા પણ નહોતા, બહાર નહોતા નીકળતા. એક જરા સંકુચિત માનસ પણ હતું. હવે બધા ઓપન થઈ ગયા છે, પણ નથી એવું નથી, પણ કોઈ રિસ્ક લેવા નથી માગતું. આજે કરવું હોય તો દરેક જણા એમ જ ઈચ્છે છે કે મારા પૈસાનું વળતર શું. હજી એક રીલ કે એક શોર્ટ ન બન્યો એ પહેલાં જ એ લોકોને વળતર દેખાય છે. તો તમને સક્સેસ નહીં બને, પહેલાં તમે રિઝલ્ટ આપો પછી તમે
વિચારો કે તમારે શું કરવું છે ને મેકિંગ. તમારે આજે દુનિયા બહુ આગળ વધી ગઈ છે, સમય બદલાઈ ગયો છે, તો તમારે થોડું ચેન્જ આપવું જોઈએ, કંઈક નવીનતા તો આપવું જ જોઈએ. ક્યાં ક્યાં ક્યાંક આમાં અગેન આઈ નીડ બોલ્ડ આન્સર. સિન્ડિકેટ પણ ભાગ ભજવી ગયું છે ખરું? ના, આઈ ડોન્ટ થિંક સો. નો નો, મને નથી લાગતું. ને હમણાં મેં ફિલ્મ કરી, એક મેં ફિલ્મ કરી જેને શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો, બાળકોની ફિલ્મ ગુજરાતીમાં સબ ટાઇટલ્સ સાથે, એને આટલો સારો. તો એ સબ્જેક્ટ કેવી રીતે આટલો એપ્રિશિએટ થયો? હવે બધા ચિલ્ડ્રન ફિલ્મને એટલું પ્રોત્સાહન નથી આપતા, પણ ઘણી જગ્યાએ એ ફિલ્મ બતાવવામાં હવે આવી રહી છે, ફેસ્ટિવલમાં અહીંયા ત્યાં, હજી શિકાગોમાં જશે ને બીજા બધા ઘણા ફેસ્ટિવલમાં એ ફિલ્મ જવાની છે. મેં ગુજરાતી ફિલ્મ કરી ઘણા વખતે, મને કીધું સારો સેટઅપ છે, સારો સબ્જેક્ટ છે, બધું છે, પણ ફ્રેન્કલી સ્પીકિંગ હું ડિસપોઇન્ટ થઈ ફિલ્મથી. મને થયું કે આટલા વર્ષે કરી રહી છું તો અંદરથી ગભરાટ હતી, ગભરાઈ રહી હતી કે ભાઈ હું કરી રહી છું પણ ફિલ્મ તો સારી હશે ને, પણ ખરેખર મને દુઃખ થયું કે કઈ મેં એક બાળકોની ફિલ્મ કરીને એનો જે અનુભવ થયો બાળકો સાથેનો, મોટાઓ સાથે ફિલ્મ કરીને આ અનુભવ. સો સ્ટીલ યુ આર લુકિંગ ફોર ગુડ, એક સારી સ્ક્રિપ્ટ, સારા રોલની વેઇટ કરો છો, કેવો છે હવે પછીનો? ધીસ ઇઝ માય લાસ્ટ ક્વેશ્ચન, કયો ડ્રીમ રોલ કરવા માંગો છો? મને ડ્રીમ રોલ એવું નથી, મને તમે ચેલેન્જિંગ રોલ આપો, જ્યાં હું પોતે મૂંઝાઈ જાઉં, જ્યાં મારે મહેનત કરવી પડે, જેની માટે મારે એમ કહીએ ને કે તમે હોમવર્ક કરો એક કેરેક્ટર બનાવવા માટે, મને એવું કંઈ જોઈએ છે. તમે ગમે તે મને આપો રોલ, મારે મહેનત કરવી છે ને મારે ચેલેન્જ ઉપર, મને કંઈ ચેલેન્જ જોઈએ છે. બાકી ઇમોશનલ રોલ, મેચ્યોર રોલ એવા બધા તો કરતા જોઈએ છે, એમાં ફરક આવતો હોય છે, પણ મને સમથિંગ ચેલેન્જિંગ જે મને પોતાને અપીલ કરી જાય એવી વસ્તુ. ફાઇન, એન્ડ એટ લાસ્ટ, સફળતાનો મંત્ર શું હોઈ શકે રાગિણીજી પ્રમાણે? હું માનું છું ત્યાં સુધી પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા, વફાદારી, એકાગ્રતા, ને તમે સચ્ચાઈથી ને હૃદયથી કામ કરો. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત રાગિણીજી સાથે. એક કહી શકાય કે દિલ ખોલીને, કારણ કે બહુ જ અઘરું છે ફ્રેન્કલી સ્પીકિંગ, શૂટ શરૂ થતા પહેલા જ આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ કે આ રીતે મને આન્સર્સ આ લેડી પાસેથી મળશે. બીકોઝ અગેન મેં કીધું તે પ્રમાણે, જે વાત કદાચ રાગિણીજી એક એવા આર્ટિસ્ટ, અને અગેન ગ્રેસફુલ આર્ટિસ્ટ, સ્પેસિફિકલી હું ફરીવાર રિપીટ કરું છું, અને આ ફિલ્ડમાં જે પણ વ્યક્તિ આવે છે તેની ઘણી બધી ટિપ્સ હું માનું ત્યાં સુધી આ શોની અંદરથી આપને મળી જશે. અગેન વિશ યુ ઓલ ધ બેસ્ટ, ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશે, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. Thank you.